જંગલ જંગલ વાત ચલી હે પતા હે ચડી પહેન કે ફૂલ ફૂલ ખીલા ખીલા આ ગીત આપણે આપણે બહુ હશે મોગલીને પણ સ્ક્રીન ઉપર જોયો હશે અને મોગલીને એડવેન્ચર પણ જોયા હશે કે જંગલમાં જઈને કેટલા બધા પ્રાણીઓ સાથે વાત કરે છે એના મિત્રો કેટલા બધા છે કેટલા વનસ્પતિ કેટલા જાનવરો એના મિત્રો છે અને આવી ઘણી બધી વાર્તાઓ આપણે સાંભળી પણ છે પંચતંત્રમાં પણ સાંભળી છે ટાર્ઝનની વાર્તાઓ પણ સાંભળી છે સાહસ કથાઓ પણ સાંભળી છે તો આજે જંગલ જંગલ બાદ ચલીએ એના પર વાત કરીશું હું છું ઉત્સવ આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત છે અને અત્યારે હાલ વાઇલ્ડલાઇફ વીક ચાલી રહ્યું છે વન્યજીવ પ્રાણી સપ્તાહ ચાલી રહ્યું છે અને એ અંતર્ગત આજે આપણે ચર્ચા રાખી છે જેમાં ગુજરાતની જે વિવિધતાની વાત કરીશું ગુજરાતના પ્રાણીઓ વિશે ગુજરાતના જંગલો વિશે આપણે વાત કરીશું કે કેટલો બધો ભવ્ય કુદરતી વારસો આપણને મળ્યો છે અને એને સાચવવાની આપણી જવાબદારી છે અને એ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે બે ગેસ્ટ બે મહાનુભાવો ઉપસ્થિત છે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર એચએસ સિંહ કે જે પૂર્વ પીસીસીએફ છે અને મેમ્બર છે નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડના ડોક્ટર એચએસિંહ આપનું સ્વાગત છે ડોક્ટર

ગુજરાતના જે વન્ય જે જંગલો છે અથવા ગુજરાતી જે ભૂમિ છે એમાં અલગ અલગ પ્રકારની જે ઇકોસિસ્ટમ આવેલી છે તો કેવી રીતના દેશના અને દુનિયાના બાકીના ભાગ કરતાં આપણી પાસે કેવી કેવી વિશેષતાઓ છે જેના કારણે ગુજરાત વન્યજીવ વિવિધતાની દ્રષ્ટિએ આટલું ખાસ બન્યું છે સરસ છે આપણે રાજ્યના શ્રોતાઓ માટે એ પ્રશ્ન ખૂબ જ ઉત્તમ છે હવે ગુજરાતના બે દૃષ્ટિએ બાયોડાવર્સિટી રીચનેસ માટે ઓળખાય છે એને કારણ છે કે એક તો ક્લાયમેટિક કન્ડિશન કે રેઇનફોલ આપણે જોઈએ તો ટેન ટાઈમ્સ વેરિએશન આપણે ગણીએ તો પચીસ સેન્ટીમીટર રેઇનફોલ હોય તો નોર્ધન કચ્છનો વિસ્તાર કહીએ પાકિસ્તાન બાજુ અને રાજસ્થાન બાજુમાં જ્યાં વરસાદ સૌથી ઓછું હોય અને સાઉથમાં જઈએ તો ટુ હંડ્રેડ ફિફ્ટી સેન્ટીમીટર ટેન ટાઈમ્સ રેઇન વેરિએશન થવાને કારણે વરસાદના થવાના કારણે એને જે ઇકોસિસ્ટમ અને ફોરેસ્ટના જે ટાઈપ છે ને એને ડાયવર્સિટી ખૂબ જ વધારે છે દક્ષિણમાં ભેજવાળા જંગલ વિસ્તાર જેને કહીએ ડાંગ હોય વલસાડ હોય પછી ટોપિકલ ફોરેસ્ટ સેન્ટ્રલ ઇન્ડિયા વાતો કરીએ નોર્ધન ગુજરાતમાં અને કચ્છ વિસ્તારમાં કરી થાન ફોરેસ્ટ હોય ગ્રાસલેન્ડ હોય રણ વિસ્તાર હોય મેંગ્રો ફોરેસ્ટ હોય કોરલ હોય દરિયાકાંઠાનો જે વિવિધતા છે એને કારણે અને ગ્રાસલેન્ડની વાત કરીએ તો વિવિધ પ્રકારના ગ્રાસલેન્ડ હોય સ્વયંપી એરિયાના ગ્રાસલો હોય સેલાઇન ગ્રાસલેન્ડ હોય અથવા ટ્રફિકલ જેને કહીએ ને સહારા ટાઈપનું એને કહીએ ગ્રાસલેન્ડ હોય તો એ વિવિધના કારણે વન્યપ્રાણીઓ પણ ખૂબ જ છે આપણે ઐતિહાસિક દૃશ્ય જોઈએ કે આ રાજ્યમાં આ જેને કહીએ કે શાહજહાં હાથીના પણ હન્ટિંગ કર્યા હતા ગોધરામાં જો ને સોળસો પંદર બીસી ના એડી નાજુ હાજુ ત્યાં એલિફેન્ટ કેપ્ચરિંગ થયા હતા સેવન્ટી થ્રી એલિફેન્ટ કેપ્ચર થયા છે એને કહીએ કે રાક્ષસ ડુંગર એ જો જે છે જેને કે આ પાવાગઢ આજે કહીએ છીએ ને એ વિસ્તારમાં હાથી પણ રહેતા હતા અને મા મારે જીવનકાળ હું જોયા છું કે ટાઈગર ગુજરાતમાં ડાંગથી આ વિસ્તારમાં અમુક સંખ્યા મેં ટાઈગર ને ગણતરી કરવામાં આવેલ હતું પણ જોના આપણે આપણે સાહિત્ય વાંચીએ ઉન્વીસો બયાલીસ ના સાહિત્ય વાંચીએ તો સારી સંખ્યા મેં રેગ્યુલર ટાઈગર હન્ટી હન્ટિંગ જે છે એ બનાસકાંઠા માઉન્ટ આબુ સાબરકાંઠા અને ગોધરા વિસ્તારનો રેકોર્ડ ઉપર આવે છે એ મત્રીજ થાય છે કે આપણે જે પૂર્વ પટ્ટી જંગલ વિસ્તાર છે ને એ વિસ્તારમાં સારા વિસ્તાર હતા અને બધા જાનવરો સારી સંખ્યા મેં હતી આજે પણ આપણે જોઈએ તો ગુજરાતમાં વિવિધતા ખૂબ સારું છે આપણે મેગા મેમલ જેને કહીએ તો દેખીએ તો અત્યારે પૂરી દુનિયામાં જે ગીર હેબિટેડ છે ગીરમાં જે લાયન છે ત્યાં મળી આવે છે કાયટની જુદા જુદા પ્રકાર મળે છે હરણ કરે છે બર્ડની વિવિધતા ખૂબ સારી છે અને ગુજરાતમાં ગલ્ફ કચ્છમાં ફસ્ટ મરીન નેશનલ પાર્ક જ્યાં કોરલ હોય જે મરીન લાઈફ હોય એ વિવિધતા સારી સંખ્યામાં જોવા મળે છે તો આ દૃષ્ટિએ જોઈએ તો આખા દેશમાં ઘણા પ્રદેશો છે અને ત્યાં રેઇનફોલ અને ક્લાઇમેટિક વેરિએશન એટલું વધારે નથી અને જીઓગ્રાફિકલ વેરિએશન પણ વધારે નથી કે આપણે દેખીએ તો વેસ્ટર્ન ઘાટના ટર્મિનેશન ગુજરાતમાં હોય છે અને આપણા જે કહીએ કે અરાવલીના ટર્મિનેશન ગુજરાતમાં હોય છે અને બીજો આપના રાજપીપળા બાજુમાં કહીએ તો સેન્ટ્રલ ઇન્ડિયાનું જે પર્વત શ્રૃંખલાનું ટર્મિનેશન ગુજરાતમાં હોય છે તો ઘણી પર્વત શ્રૃંખલાઓના જે મર્જર હોય અથવા એને જો ઇન્ડ હોય એ ગુજરાતમાં હોય નીકળાય જેને કારણે વિવિધ પ્રકારનો જે વન્યપ્રાણી વનસ્પતિને જે વિવિધતા જોઈએ ગુજરાતમાં જોવામાં મળી આવે છે તો બહુ બહુ ઘણી બધી તમે સરસ મજાની વાત કરી એક સમયે કદાચ વેળાવાદારના ચિત્તાઓ પણ કદાચ જોવા મળતા હતા ચિત્તાન હન્ટિંગ આપણે દાહોદમાં જે આપણે ઘાસ વિસ્તાર છે વિસ્તારમાં એને ફોર હન્ટિંગ ચિત્તાનો હન્ટિંગનો રેકોર્ડ છે રાજકોટમાં જો ચીતાનો હન્ટિંગનો રેકોર્ડ મળી આવે છે અને છેલ્લા અને ડાઉટફુલ કહેવાય કે ઉન્સો બ્યાલીસમાં પણ ચિત્તાનો લાસ્ટ હન્ટિંગ લાસ્ટ સાઇટિંગનો રેકોર્ડ ગુજરાતમાં મળી આવે છે મળી આવે છે તો બિલાડી કુળમાં તમે કહ્યું તો ચારે ચાર પ્રાણીઓ મોટા અહીંયા મળી આવેના રેકોર્ડ્સ રહેલા છે સેન્ટ્રલ ઇન્ડિયાનું જે ચાર બિગ કેટ હોય લાયન ટાઈગર લેપર્ડ અને હન્ટિંગ લેપર્ડ એ ચારો ગુજરાતમાં હતા હવે બે ને બિદાય થઈ ગયા છે ગુજરાતથી અને ટાઈગર તો ભારતના જુદા રાજ્યોમાં તો છે પણ ગુજરાતથી વિદાય થઈ ગયા છે પણ અત્યારે લાયન એ સારી સંખ્યામાં મને લાગે છે લાયનની પોપ્યુલેશન અત્યારે જે ગુજરાતમાં છે અને ડિસ્ટ્રિબ્યુશન છે એ ઇતિહાસમાં એટલી સંખ્યા ક્યારે પણ નોંધાયા ન હતા બરાબર એ કહી શકાય તો કન્ઝર્વેશનમાં બહુ મોટી સફળતા દર્શક મિત્રો આપ નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કોલ કરી શકો છો અને પૂછી શકો છો આપણે વન્યજીવ વિશે જંગલ વિશે કે આપ આપ ધારો કે આપનું કોઈ ખેતર હોય અને નજીકમાં જંગલના વિસ્તાર હોય તો કેવી રીતના મેનેજમેન્ટ કરવું પોતાના પાકનું રક્ષણ કરવું કઈ રીતના જો એનિમલ કોન્ફ્લિક્ટ એટલે પ્રાણીઓ સાથે જો આપણે સંઘર્ષ વન્ય પ્રાણીઓ સાથે રહેતો હોય તો એના વિશે પણ અહીંયા માર્ગદર્શન આપવામાં આવશે તો આપ ચોક્કસ નીચેના નંબર ઉપર આપ ફોન કરી શકો છો એ સિવાય પણ આપણે જિજ્ઞાસા હોય કોઈ બાબતને જાણવાની કોઈ પશુ પક્ષી કે કોઈ વનસ્પતિ વિશે કઈ કઈ જાણવાની આપણે જો જિજ્ઞાસા હોય તો ચોક્કસ આપ ફોન કરજો આપના અહીંયાથી ઉત્તર આપવાનો ચોક્કસ પ્રયાસ કરવામાં આવશે પ્રજાતિઓની વાત કરીએ પ્રાણી અને પક્ષીઓમાં તો એવી કઈ કઈ પ્રજાતિઓ છે જે ગુજરાતને સ્પીસીસ પ્રજાતિની દ્રષ્ટિએ બહુ યુનિક કે અલગ બનાવે છે સિંહ સાહેબે વાત કરીએ એ પ્રમાણે સિંહ ગુજરાતમાં એન્ડેમિક છે ગુજરાતમાં જ જોવા મળે છે આપણા દેશમાં અને સિંહ જેવું જ એક બીજું પ્રાણી છે એ ઘોડખર એશિયાટિક વાઇલ્ડ એશિયાટિક વાઇલ્ડ ડેસ પણ ખાલી ગુજરાતમાં જોવા મળે છે તો આ બે ગુજરાતની એન્ડેમિક સ્પીસીસ છે એનાથી વધારે વાત કરીએ તો ગુજરાતમાં રીંછની વસ્તી પણ છે દુનિયામાં રીંછની આઠ જાતિઓ છે એમાંથી ચાર જાતિ આપણા ભારત દેશમાં છે અને ચારમાંના એક જે સ્લોથબેર તરીકે ઓળખાય છે એ રીંછ પણ આપણા ગુજરાતમાં જોવા મળે છે બરાબર છે તો સાથે સાથેના આપણા એક્સપિરિયન્સીસ કેવા છે આપણે કે કેવું એ પ્રાણી છે ઘણા લોકોને ઘણે આપણે નાનપણમાં રીચ એકલો ફરવા ચાલ્યું ને હાથમાં લીધી સોટી તો રીચ સામે મળે અને રીચના ઘણા બધા વિડીયોઝ વાયરલ થતા હોય છે તો શું છે રીચની સ્ટોરી આપને કેવો આપનો રીચ સાથેનો અનુભવ છે આપણા આપણા રાજ્યમાં રીંછ વિશેની માહિતી અને રીંછ વિશેના સંશોધનો ખૂબ ઓછા થયા છે કારણ કે મોટાભાગનું કોન્સન્ટ્રેશન છે એ સિંહ ઉપર થયેલું છે એના કારણે રીંછ ઉપર એટલું સંશોધન થયું નથી અને એના કારણે રીંછ ઉપર ઘણું બધું સંશોધન કરવાની જરૂર છે અમે લોકો લગભગ દસેક વર્ષથી રીંછ સાથે કામ કરીએ છીએ અને સાહેબ તમે જેમ કીધું એ પ્રમાણે રીંછ એકલું જ હોય છે એટલા માટે જેવી કવિતા હતી કે રીંછ એકલું ફરવા ચાલુ કારણ કે એક સોલિટરી બેર સ્પીસીઝ છે અને રીંછ માંસાહારી નથી એટલે રીંછ તૃણાહારી પણ નથી એટલે રીંછને રીંછ જે રીંછની જે ખાવાની પદ્ધતિ છે એને મરમેકો ફેગી મરમેકો ફેગસ કહેવાય છે એટલે કે ઉધઈ કીડી મકોડા એવું ખાય છે અને મીઠા ફળો રસદાર અને મીઠા ફળો સ્ત્રી ઉપર જોઈ શકો છો દર્શક રીંચના રીંછના ખોરાકમાં હોય છે એટલે રીંછ છે જમીન ખોદી અને એ સેન્સ કરે છે કે ક્યાં કીડીનું કીડીનો દર છે ક્યાં ઉધઈના રાફડા છે અને એને ખોદી અને પછી એ એને ખાતું હોય છે એવી રીતે ઝાડ ઉપરથી જે ફળ નીચે પડે દાખલા તરીકે બોર છે બીલીનું ઝાડ છે બીલીના ફળો છે ગરમાળાની શીંગો છે તો એને પણ રીંછ પોતાના ખોરાકમાં ઉપયોગ કરે છે

એ વિસ્તારમાં મળી આવે છે વિશેષકર ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ એ જ ડ્રાય ઝોન કહેવાય અને જ્યાં રેવાયન વિસ્તાર હોય યા ગ્રાસલેન્ડ હોય થાન ફોરેસ્ટ હોય એ એમાં મળે છે લેકિન આ વિસ્તારમાં પ્રેશર બહુ વધારે છે ગ્રાસલેન્ડના ડિસેપરેન્સ એની ઉપર પ્રેશર ગ્રેજિંગ અને બીજો છે કે ગુજરાતના અમુક વિસ્તારમાં રણ વિસ્તારમાં કેમ કે એ ઘેટા બકરા ઉપર વધારે જીવંત રહે છે એને હન્ટિંગ કરે છે તો લોકો એને એને જો ડેન જ્યાં ડેનિંગ સાઈડ હોય ને જ્યાં બચ્ચા એને પપ્સ હોય બચ્ચા આપે ને એને લોકો ક્યારે ક્યારે કરીને આપે છે કેમ કે કન્ફ્લિક્ટ છે કે એની સંખ્યા વધશે તો એને ઉપર અટેક હોય તો ઘેટા બકરા કે જ્યારે મોકા ન મળે ત્યારે બકરા એને લઈ જાય છે તો એક કન્ફ્લિક્ટ છે જેને કારણે એની સંખ્યા વધતી નથી પણ એને વિશેષ કન્ઝર્વેશન પ્રોગ્રામ જે ભાલ વિસ્તારમાં છે વેલાવદર વિસ્તારમાં છે ત્યાં એક ડઝન બે બે પેક એને લગાતાર ત્યાં રહે છે એની સંખ્યા સારી છે એ મોટા ભાગે એ જો બ્લેકબોર્ગ ઉપર આધારિત છે બરાબર અને કચ્છમાં જે અમારા નારાયણ સરોવર સેન્ચ્યુરી હોય ગ્રેટ ગ્રેટ રન ઓફ કચ્છ હોય યા લિટલ રન ઓફ કચ્છ અને ફ્રેન્ચ વિસ્તારમાં જે પ્રસ્પી જુલિફોર જંગલો છે અને એ પ્રોટેક્ટ એને પ્રોટેક્ટ કરે છે કે એની અંદર કોઈ જે થિકેટ છે ને કોઈ ઘૂસતા નથી એના ડ્રેનિંગ સાઇટી રહે ત્યાં એને બ્રીડિંગ હોય છે અને એની સંખ્યા બહુ વધારે નથી મને લાગે છે ચારસો ફોર 450 ફોર ફિફ્ટી એની સંખ્યા ગુજરાતમાં છે અમે બે ત્રણ પેંક અમારા ગોધરા વિસ્તારમાં પણ મળી આવે છે અને બનાસકાંઠા વિસ્તારમાં પણ થોડા બધા છે ઘણી ઘણી વાઇડ એની પોપ્યુલેશન અને બરાબર સક્કરબાગ ઝૂમાં બ્રીડિંગ સેન્ટર પણ એક સરસ ચાલે છે સક્કરબાગ ઝૂના બ્રીડિંગ સેન્ટર છે પણ એને બ્રીડિંગ થયા પછી એને રિલીઝ કરવામાં અત્યારે સુધી નથી આવે કેમ કે અત્યારે પર પોપ્યુલેશન છે અને એને જે ડેન બર્નિંગ હોય અને હેબિટેટ નું કન્ઝર્વેશન કરવામાં આવે તો એને કરી શકાય પણ

ઝટકા મશીન મૂકેલું છે તો એનાથી આપણે હાવસ ને નુકસાન થાય શોક શોક લાગે ઇલેક્ટ્રિક ફેન્સિંગ ને નુકસાન થાય ઇલેક્ટ્રિક ફેન્સિંગ વિશે સિંગ સાહેબ હા ઝટકા મશીન ને સાવાજ એટલે વોલ્ટેજ ન હોય એને વધારે નુકસાન તો ન કહેવાય લેકિન એને 220 વોલ્ટ નો અગર કરંટ પાસ હોય તો એને મૃત્યુ થવાની શક્યતા રહે છે અને મૃત્યુ થયેલ પર છે ઘણી સંખ્યામાં એને અને ઇલેક્ટ્રિક વાયરમાં ટ્રેપ થયા છે મર્યા છે લેકિન એને વોલ્ટેજ ઓછું હોય તો એને નુકસાન ન હોય શાક બહુ ડોક્ટર નિશીત જોશી દિશી ધારૈયા આપણે જેમ સિંહ સાહેબે કહ્યું એ પ્રમાણે કે જે ઇકોલોજીકલ કનેક્ટિવિટી છે જંગલો વચ્ચે જે કનેક્ટિવિટી છે એ હવે ક્યાંક થોડી ઘટી રહી છે આપણા જે રક્ષિત વિસ્તારો છે એ વિસ્તારો પણ ઘણા નાના નાના હોય એટલે અને આમ જોવા જઈએ તો સ્પીલ ઓવર જેને કહી શકાય ગુડખરનું સ્પીલ ઓવર આપણને જોવા મળે છે લાઈનનું પણ સ્પીલ ઓવર જોવા મળે છે લેપનું સ્પીલ ઓવર જોવા મળે છે એના કારણે કન્ફ્લિક્સ ક્યાંક ક્યાંક અમુક જગ્યાએ વધી પણ રહ્યા છે તો ઇકોલોજીકલ કનેક્ટિવિટીનું શું મહત્વ છે અને કઈ રીતના જેમ આપતો સ્લોથ બેન્ડની કનેક્ટિવિટી માટે પણ એ રીતના કામ કરો છો તો શું મહત્વ છે ઇકોલોજીકલ કનેક્ટિવિટીનું જે હેબિટેટ હોય એની ઇકોલોજીકલ કનેક્ટિવિટી અથવા તો હેબિટેટ કનેક્ટિવિટીની વાત કરું તો આપણા જંગલો સાહેબે જેમ વાત કરી એમ કે પૂર્વ પટ્ટીમાં ખૂબ જ સારા જંગલો હતા અરાવલીથી લઈ અને છેક સહ્યાદ્રી સુધીનો જે આપણો પટ્ટો છે એ પટ્ટામાં જંગલો ખૂબ સારા હતા પણ એ જંગલો ધીમે 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 પાંખા થતા ગયા અને જંગલો છે નાના નાના ફ્રેગમેન્ટ્સમાં વેચાઈ ગયા અને આ ઘટનાને ફ્રેગમેન્ટેશન અથવા ફોરેસ્ટ ફ્રેગમેન્ટેશન એવું કહેવામાં આવે છે ફોરેસ્ટ ફ્રેગમેન્ટેશન થવાના કારણે જે મોટા પ્રાણીઓ છે દીપડા છે કે રીંછ છે એ મોટા પ્રાણીઓને પોતાની હોમ રેન્જમાં ફરવું હોય તો એને ફરી શકાતું નથી અને એના કારણે એને એ એક જંગલના ફ્રેગમેન્ટથી બીજા જંગલના ફ્રેગમેન્ટમાં જ્યારે જાય ત્યારે ગામની વચ્ચેથી એને જવું પડે છે અથવા ત્યાં જે રોડ બની ગયા હોય રેલવે બની ગયા હોય ત્યાંથી એને પસાર થવું પડે છે એટલે આ ફ્રેગમેન્ટ્સને ફરીવાર કનેક્ટ કરવા એ ખૂબ જ જરૂરી છે અને એ જે કનેક્ટ કરીએ છીએ એ કનેક્ટિવિટીને ઇકોલોજીકલ કોરિડોર અમારી બાજુમાં એક વન્ય અભયારણ્ય છે નળ સરોવર પંચોતેર આજે હું તેસઠ વર્ષ નો છું ઓગણીસો પંચોતેર ની સાલ માં અમારે ત્યાં વરુ ને એવું બધું બહુ હતું પણ

લીંબડી તાલુકા ને આપનો મારો સવાલ છે કે અત્યારે એ હયાત છે કે કેમ એ વરુ હા બરાબર આપના એ પ્રશ્ન સરસ છે વરુ જે છે જેને નાર કહીએ છે અંગ્રેજીમાં ઇન્ડિયન ઓલ્ફ કહીએ એ સૌથી સાઈ એનિમલ છે જે હ્યુમન હેબિટેશન અથવા બોયટિક પ્રેશર વધારે હોય એ વિસ્તાર એ ઓલ્ફ રહેતા નથી અને પહેલા આપણે નળ સરોવરના જે આજુબાજુનો વિસ્તાર હતા ભાલ વિસ્તાર અને કોસ્ટલ એરિયા સૌરાષ્ટ્ર વિસ્તારમાં નારની સંખ્યા ખૂબ જ સારી હતી પણ જ્યારે જેમ એને બોયટિક પ્રેશર હ્યુમન ડેવલપમેન્ટ વધારે થયા વિકાસ થયા બસ્તી વળી આ વિસ્તારથી તો વોલ્ફ જતા રહ્યા ક્યારે ક્યારે વિઝિટ કરે છે પણ ભાલ એરિયામાં નળ સરોવરના આજુબાજુ વિસ્તારમાં કોસ્ટલ વિસ્તારમાં એકાક પેક છે જામનગર વિસ્તારમાં પણ જોવામાં મળે છે કચ્છ વિસ્તારમાં રણઆ કચ્છ અને ગ્રેટ રણઆપ કચ્છના જે ફ્રેન્જ એરિયા છે અથવા જે બેટ કહેવાય એ વિસ્તારમાં એની સંખ્યા અત્યારે પણ સારી છે પણ એને ચોક્કસ કહીએ કે એની સંખ્યામાં તો ઘટાડો થયા છે અને નલ સોર વિસ્તારમાં ક્યારે ક્યારે વિઝિટ કરી જાય તો કરી જાય કેમ કે ઓલના જે માઇગ્રેશન પાથ છે ને બહુ લંબુ છે કચ્છથી લઈ અને ભાલ સુધી માઇગ્રેટ કરે છે સિઝનલ જે રીતે માલધારી ઘેટા બકરા સાથે માઇગ્રેટ કરે એને ફોલો કરતા એ કચ્છથી અને ભાલ સુધી આવી જાય છે

હા સર મારો સવાલ એ છે કે હમણાં ઋતુ ચાલી રહી છે તો ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ સાફ બનાવ બની રહ્યા છે તો શું પગલા લેવા ડોક્ટર સાપ પણ એવું જ પ્રાણી છે વાત કરીએ ગુજરાતમાં અલગ અલગ પ્રકારના ચાર ઝેરી અને બાકીની બિનઝેરી સાપો છે તો જ્યારે સાપ કરજે તો શું કરવું એના વિશે થોડી પ્રાથમિક માહિતી ચોક્કસ પહેલા તો સાપ ન કરડે એવું જ કરવું જોઈએ કે સાપ આપણને કરડે નહીં એની માટે આપણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે જ્યારે પણ આપણે વર્ષા ઋતુમાં અથવા તો ખેતરમાં જતા હોય ત્યારે શૂઝ પહેરવા જોઈએ બૂટ પહેરવા જોઈએ ચપ્પલ પહેરવા જોઈએ હાથમાં લાકડી અને ટોર્ચ બધી હંમેશા સાથે રાખવી જોઈએ અને સાપનું જ્યારે બાઇટિંગ થાય જ્યારે સાપ કરડે છે ત્યારે આપણે ખાસ જો સાપને ઓળખતા હોઈએ તો આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે કારણ કે ચાર જ સાપને આપણે ઓળખવાના છે ચાર જ સાપ છે આપણા ગુજરાતમાં એ ઝેરી સાપ છે જો આપણે ચારને ઓળખી જઈએ તો એ સિવાય જો અન્ય કોઈ સાપ આપણને કરડે તો આપણે ખરી બ્લીડિંગ થાય છે અને આપણે સામાન્ય દવા લઈએ તો આપણને સારું થઈ જાય છે બીજા જો ઝેરી સાપ કરડે તો એમાં પણ એવું જ છે કે તમે જો સમયસર દવાખાને પહોંચી જાઓ કોઈ ભુવા પાસે કે કોઈ એવી જગ્યાએ ના જાઓ અને સમયસર જો હોસ્પિટલ પહોંચી જાઓ તો એન્ટી સ્નેક વિનો વેનોમ છે તમામ સરકારી દવાખાનામાં ઉપલબ્ધ હોય છે અને એન્ટી સ્નેક વેનોમ છે એ ચારેય સાપનું ઝેર ભેગું કરીને બનાવવામાં આવે છે તો કોઈ પણ સાપ આપણને ઝેરી સાપ કરડ્યો હોય વિષદંત ના એના માર્ક પર બે બે ડોટ્સ હોય છે જે એના પર ખબર પડી શકે બાકી બચકા જેવું હોય બાકી બે ટપકા તમને દેખાય તો ઝેરી હોવાની શક્યતા છે અને બહુ બે કરતા વધારે ટપકા હોય તો કદાચ બિન ઝેરી સાપ હોય પણ આમાં રિસ્ક ના લેવું તમારા ડોક્ટર પાસે જતા રહેવું જ રહેવું જોઈએ બરાબર બહુ અગત્યની આપણે વાત કરી હવે તો આ વાત સાથે અહીં લઈશું થોડો વિરામ વિરામ બાદ આપણે ચર્ચાના દોર યથાવત રાખીએ આપણી સાથે જોડાયા છે ડોક્ટર એચસિ ડોક્ટર નિષેધ ધારૈયા બંને સાથે ચર્ચાના દોર જારી રાખીશું જંગલ જંગલ બાદ ચાલીએ આપણા મુદ્દા આપણી વાતમાં વિરામ બાદ ફરી એકવાર આપણું સ્વાગત છે ડૉક્ટર એચસિંહ આપણે પૂછવા માંગુ છું કે જ્યારે આપણે કોઈ સ્પીસીઝ કોઈ પ્રજાતિ પ્રાણીની એમ થાય કે આને બચાવો આને બચાવો આને બચાવો અથવા આ આ હેબિટાઇટને બચાવો તો કોઈ સ્પીસીઝ જ્યારે ગાયબ થઈ જાય છે ત્યારે ઇકોસિસ્ટમ પર શું અસર પડતી ત્યારે પર્યાવરણ પર શું અસર પડતી હોય છે બરાબર છે કોઈ સ્પીસીઝ કોઈ હેબિટેડથી ગાયબ હોય એને ઇન્ડિકેટર થાય છે કે એ હેબિટેડ જે છે એ ડિગ્રેડ કરી રહે છે કેમ કે જે અપેક્ષ સ્પીસીઝ હોય જે ટોપ સ્પીસીસ કહેવાય લાયન હોય ટાઈગર હોય લેપર્ડ હોય એલિફેન્ટ હોય અથવા કોઈ મેગા મેમલ આગળ ગાયબ થઈ રહ્યા છે એને મતલબ કે હેબિટેજ હોય નેગેટિવ એને ડિગ્રેડ થઈ રહ્યા છે એ પ્રાણીઓ મારે ખુરાક નથી અથવા હન્ટિંગ છે અથવા એને કોરિડોર સ્પોઇલ થયા છે અથવા બ્રિડિંગની કેમ કે આપણે કોઈ એનિમલની સુવિધાની વાતો કરીએ ને જે રીતે હ્યુમનની સુવિધાની વાતો કરીએ ને બાર મહિના માટે દરેક વસ્તુ ઉપલબ્ધ થવું જોઈએ

બ્રિડિંગ ગ્રાઉન્ડ બ્રિડિંગ ગ્રાઉન્ડ મતલબ એને બચ્ચા પ્રજનનની સુરક્ષિત સ્થાન થવું જોઈએ તો એને મતલબ એ થયા કે હેબિટેડ ડિગ્રેડ થઈ જાય છે પ્રજનનના કોઈ જ જગ્યાથી જે રીતે ભાઈ વાત કર્યા ઓલ્ફનો એને મતલબ કે શેલ્ટરની જગ્યા નથી જ્યારે શેલ્ટર નથી અથવા એને પ્રજનનની

એમાં ખુશ થવા સિવાય બીજી કઈ વસ્તુ એવી છે જે જોવી જોઈએ આ પક્ષીઓ બહારથી આવે છે એનું મહત્ત્વ શું હોય છે એના વિશે ટૂંકમાં છેલ્લી અમુક મિનિટો આપણી પાસે બાકી રહી છે ઓકે પક્ષીઓ અને ખાસ કરીને યાયાવર પક્ષીઓ છે એને ઇકોલોજીકલ લિટમસ પેપર કહેવામાં આવે છે કારણ કે ક્લાઇમેટ ચેન્જનું ઇમ્પેક્ટ એના ઉપર ખૂબ જ હોય છે એટલે પક્ષીઓ કયા સમયે આપણે ત્યાં આવે છે હર હંમેશ દર વર્ષે કયા સમય આવતા હોય છે તો આ વર્ષે એમાં કેટલું લેટ થાય છે કેટલું વેલ્યુ થાય છે પછી એનું રિટર્ન માઇગ્રેશન છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ રિટર્ન માઇગ્રેશન એનું માર્ચ મહિનામાં થાય છે એપ્રિલમાં થાય છે તો એ એના ઉપર જો વોચ રાખવામાં આવે અને એક એક સંસ્થા છે માઇગ્રન્ટ વોચ કરીને એ માઇગ્રેટરી બર્ડ્સના વોચ એના ઉપર વોચ રાખે છે કે ભાઈ એનું આગમન ક્યારે થાય છે પહેલું માઇગ્રેટરી પક્ષી ગુજરાતમાં ક્યારે આવે છે અને એમાંથી પછી એ પક્ષી પાછું ગુજરાતની બહાર ક્યારે જાય છે તો એ જો વોચ રાખવામાં આવે તો એનાથી ઘણી બધી આપણને ખબર પડે છે કે ભાઈ જળવાયુ પરિવર્તન કેવી રીતે થાય છે ક્લાયમેટ ચેન્જમાં એનો શું રોલ છે અને એ પક્ષીઓ અહીંયા આવે છે તો ખાસ કરીને ફીડિંગ માટે આવે છે એનું ફીડિંગ ગ્રાઉન્ડ આપણે ગુજરાત પૂરું પાડે છે તો જ્યારે એને ફૂડ નહીં મળે તો પછી એ ગુજરાતને ગુજરાતને ટચ કરીને પછી આગળ જતા રહે છે તો એના પર એ પણ ખબર પડે છે કે ભાઈ આ પક્ષીઓ છે એને પૂરતું ફીડિંગ અહીંયા મળે છે કે નહીં એને એનું એનું નેસ્ટિંગ ગ્રાઉન્ડ અહીંયા બરાબર છે કે નહીં તો આ ખૂબ જ અગત્યની વાત છે અને આ જો માઇગ્રન્ટ વોચ કરવામાં આવે માઇગ્રેટરી બર્ડ્સને જો જાણવામાં આવે એનો એના આવવા જવાના સમયને જો જોવામાં આવે તો આપણને ખરેખર ખ્યાલ આવે છે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જની આપણા દેશ ઉપર અથવા આપણા રાજ્ય ઉપર શું અસર છે અને બાજુના જે ત્યાંથી એ પક્ષીઓ આવે છે ત્યાં પણ એની શું અસર છે એ આપણે સારી રીતે જાણી શકીએ છીએ બીજું એક ટૂંકમાં હા કે નામાં જવાબ જોઈએ ઘણા લોકો પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે અને જાત જાતની વસ્તુઓ ખવડાવે છે પક્ષી એનો ખોરાક જાતે શોધી લેતું હોય તો આપણે વધારે આવું એમને મદદ કરવાની જરૂર ખરી જરા પણ નહીં જરા પણ નહીં એક તો વન્ય પ્રાણી એક્ટ છે જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ એના અંતર્ગત એ ગુનો પણ બને છે કે તમે કોઈ હ્યુમન ફૂડ કોઈ પક્ષીને કે પ્રાણીને ખવડાવો છો અને બીજું આપણું કૂક કરેલું જે ફૂડ છે એ એને ડાયજેસ્ટ થવામાં પ્રોબ્લેમ કરે છે અને એના કારણે એનું બિહેવિયર પણ ચેન્જ થાય છે અને એનું ડાયજેશન પણ ચેન્જ થતું હોય છે તો એ ખરેખર આપણે એને આપવું જોઈએ નહીં જી ડોક્ટર સિંહ છેલ્લો સવાલ એક જ મિનિટ બાકી છે આપણી પાસે દર્શકોને જો કોઈ સંદેશ હોય વાઇલ્ડ તો ભાઈ આપણા દેશ છે દુનિયામાં સૌથી ઉચ્ચ સ્થાન ધરાવે છે આપના વાઇલ્ડ પ્રાણીના દ્રષ્ટિએ જોખીએ તો એલિફેન્ટ હોય ટાઈગર હોય લાયન હોય લેપર્ડ હોય સૌથી વધારે આપણે દેશમાં મળે છે એને કારણ છે કે અમારી જે સંસ્કૃતિ છે ને જે કલ્ચર છે એ કન્ઝર્વેશન ઓરિએન્ટેડ છે એ જો ડેવલપમેન્ટ થઈ રહ્યા છે મેટલિસ્ટિક ડેવલપમેન્ટ થાય છે આપણે એનેથી દૂર ન જાવીએ આપણે જે સંવેદન સંવેદનશીલતા છે ને એ વન્યપ્રાણી માટે ચાહે પક્ષીના માળા હોય ઘર કે વન્યપ્રાણી શહેરમાં હોય છે ગામમાં હોય છે દરેક જગ્યા દરેક માણસનું પ્રાણી તરફ

વાત વાત કરી કરી અને જંગલ સંરક્ષણ કરીને બચાવી શકીશું એની પણ આપણે વાત કરી તો આ સાથે આજે વાઇલ્ડ લાઈફ વીક જ્યારે પૂરું થાય છે ત્યારે એક સુંદર એક જન ભાગીદારીના સંવેદનશીલતાના સંદેશો સાથે આપણા મુદ્દા આપણી વાત રજા લઈએ છીએ ફરી મળીશું આવતા મંગળવારે એક નવા વિષય સાથે ત્યાં સુધી તમને રજા આપશો નમસ્કાર